નમસ્કાર મિત્રો, હું વાળા ભાવના લોકસામના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર લખતરથી અમારા રિપોર્ટર કૌશલ જોશી સાથે. લખતર તાલુકાના ઢાંકી ગામના શ્રમજીવીનું મીટર વગર વાક્ય ઉતારી લેતા શ્રમજીવી કુટુંબ અંધારામાં રહી રહ્યું છે. રેગ્યુલર લાઇટ બિલ ભરવા છતાં સર્વિસ લાઇનમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નહીં હોવા છતાં મીટર ઉતારી લઈ જવાયું. ગત તારીખ 27/3/2023 રોજ લખતર તાલુકાના ઢાંકી લીલાપુર કારેલા ગામમાં PGVCL વિજિલન્સ શાખા દ્વારા કોઓપરેટર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ઢાંકી ગામના શ્રમજીવી જહાભાઈ ગંગારામભાઈ દ્વારા રેગ્યુલર લાઇટ બિલ ભરી દેવામાં આવ્યું છે. તેમના મીટરમાં કોઈ ચેડા કરાયા નથી. તેમની સર્વિસ લાઇનનો વાયરમાં પણ કોઈ ક્ષતિ નથી. છતાં PGVCL રેડ કરવા આવતા ટીમ દ્વારા તેમનું મીટર ઉતારી લેવાયું છે. આથી ઢાંકી ગામના અરજદાર લખતર દોડી આવ્યા હતા. લખતર મામલતદારને લખતર PGVCL કચેરીમાં લેખિત રજૂઆત કરવા છતાં તેમની વાત કોઈએ સાંભળી નહીં. તેમને જે પેપર આપવામાં આવ્યા છે તેમાં તેમના ઘરના ફ્રીજ, ઇલેક્ટ્રિક સગડી સહિતના વીજ ઉપકરણ દેખાડાયા છે. તેમના પેપર સાથે ફોટા મોકલાયા છે, તે પણ તેમના ઘરના નથી તેમ અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ ઢાંકી ગામનો શ્રમજીવી પરિવારને વગર વાકે અંધારામાં અને ગરમીમાં રહેવાનો વારો આવ્યો છે. ગામ ઢાંકીના જવાભાઈ ગંગારામભાઈ ના નામે મીટર ચલાવતા અમારો કોઈ પણ ફોલ્ટ નહીં. લાઇટ બિલ ભરવા છતાં કેબલ એકદમ તૂટફાટ નહીં થયેલી, તે છતાં વિદ્યુત બોર્ડ વાળા અમારું મીટર કાપી ગયા અને અમારો કોઈ ફોલ્ટ નહીં. તો અમારી ઘરની અંદર નથી ફ્રીજ કે નથી ટીવી, કોઈ વસ્તુ નથી. તે છતાં અમે મામલતદારને ફરિયાદ આપી છે, વિદ્યુત બોર્ડને ફરિયાદ આપી છે, તે છતાં કોઈ આની ઉપર પગલાં લેતા નથી. આ છતાં એ નહીં કરે તો અમે આગળ વધશું, કોર્ટમાં જઈશું. હાલ આપણે ઢાંકી ગામની અંદરથી ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છીએ. આ ગામની અંદર થોડાક દિવસ પહેલા PGVCL દ્વારા એક ચેકિંગના કરવા આવ્યા હતા, ત્યારે આપણે જોઈ રહી હતી મારી પાછળમાં એક ઘર, એ ઘરની અંદર આ ઘરવાળાના જણાવ્યા મુજબ અને ખરેખર કે તેમને છેલ્લું લાઇટ બિલ 15/3/2023 દિવસ પર દીધેલું, છતાં પણ TV વાળાએ આવી અને અહીંથી લગાડ્યો. આ હું આપને મારા સાથીને કઈ રીતે દેખાડશે કે આપ જોઈ શકો છો આ સર્વિસ લાઇન છે, તે સર્વિસ લાઇન પણ એમને એમ છે, એની અંદર પણ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી. છતાં એમને કિન્નાખોરી રાખી અને કયા કારણોસર કાપી ગયા તેની કોઈ કઈ જાણવા મળતું નથી. અને આજે એક રિપોર્ટ લેવા મંગાવવામાં આવ્યો છે, તેની અંદર એમને ફ્રીજ અને ઘણી બધી વસ્તુ દેખાડી છે. તો આપ જોઈ શકો છો આ ઘરની અંદર ફક્ત 2 લેમ્પ અને 2 પંખા જ છે, એ સિવાય કોઈ પણ ચીજ વસ્તુ છે નહીં. છતાં પણ તેમને 24,000 રૂપિયા અને 24,900 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે PGVCL વાળાને આ ઘરવાળા દ્વારા મામલતદાર અને PGVCL ની અંદર પણ લિખિતમાં અરજી આપવામાં આવી હતી અને તેઓએ ઘણી બધી રજૂઆત કરી હતી, પરંતુ આ જે PGVCL ના અધિકારીઓ રહ્યા એમને કઈ સાંભળ્યું જ નહીં અને આમનું લાઇટ બિલ, આજે એમનું લાઇટ કનેક્શન પાછું આપ્યું નહીં. અને છેલ્લા 4 દિવસથી તેઓ હાલ અંધારાની અંદર જ તે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તો જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળશું નવા સમાચાર સાથે.